ધોળકા તાલુકાના વટામણ ગામે આજે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડની ચૂંટણી મિટિંગને સંબોધતા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને કોળી પટેલ સમાજના દિગ્ગજ આગેવાન જશુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગના લોકોનું જોરદાર લોક સમર્થન અશ્વિનભાઈ રાઠોડને મળી રહ્યું છે. ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ધોળકા સીટ કોંગ્રેસને જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડ સાથે અન્યાય થયો હતો. તેમને 327 મતોથી હારેલ જાહેર કરવામાં આવ્યા હતા. તેનો બદલો 2022ની ચૂંટણીમાં લેવામાં આવશે. હાલ ગામે ગામ કોંગ્રેસને જબરદસ્ત લોક સમર્થન મળી રહ્યું છે. જશુભાઈ સોલંકીની સાથે ધોળકા નગરપાલિકાના કોંગ્રેસના 10 કાઉન્સિલરો ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ તથા મહિલા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં અશ્વિનભાઈ રાઠોડના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આજે કોંગ્રેસ દ્વારા વટામણ, આનંદપુરા, રામપુરા, મોતીપુરા, વારણા, જાખડા, મોટી બોરુ, નાની બોરુ, ભોડાદ, સમાણી, સરગવાડા અને લક્ષ્મીપુરા ગામમાં લોકસંપર્ક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આજે 58 ધોળકાના પ્રચાર અર્થે વટામણ ગામે અમે ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડને લઈને આવ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારને બહુ મોડા ડિક્લેર કર્યા છે, પણ એની કોઈ ચિંતા નથી. અમે છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ અહીં ધોળકાની અંદર વિજેતા બને એવા પ્રયત્ન કર્યા છે. આજે બધા જ સમાજ એક થઈ ગયા છે. આજે ધોળકામાંથી 10-10 કોર્પોરેટો પણ અહીંયા હાજર છે. ધોળકા શહેર, ધોળકા ગ્રામ્ય વિસ્તાર, તમામ સમાજના લોકો સાથે રહી અને કોંગ્રેસ જે જીતે એવા અમે પ્રયત્ન કરવાના છીએ. ગત ચૂંટણીની અંદર 326 મતથી જે ભાજપવાળા ખોટું કરીને જીતી ગયા હતા, એનો બદલો આ વખત અમે ચોક્કસ લેવાના અને જંગી બહુમતીથી અમે અશ્વિનભાઈને જીતાડવાના છીએ. આજે અમે આહવાન કરું છું. કેટલી લીડ મળે એવી શક્યતા હોય? અત્યારે અમે અશ્વિનભાઈને 25,000થી વધુ લીડ જીતવાનો ચાન્સ છે, પણ હજી અમારી પાસે 10 દિવસ છે. અમે 326 જે છે એટલે 30,000થી પણ વધુ મતે જીતવા માટે પ્રયત્ન કરવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને બતાવવાના છીએ કે તમે 5 વર્ષ ખોટું જે શાસન કર્યું છે એનો બદલો લેવાનો અમે વારો અમારો આવી ગયો છે. 30,000થી વધુ મતથી જીતે એવા અમે પ્રયત્નો કરવાના છીએ. આજે તમામ સમાજ સાથે હોય, અશ્વિનભાઈની જોડે અમે પણ આજે ખભે ખભો મિલાવીને તનતોડ મહેનત કરવાના હોય. આવતી 8 તારીખે તમે જોઈ લેજો, કોંગ્રેસ પાર્ટી વિજેતા થવાની છે. 5 તારીખે અમે કચકચાઈને મતદાન કરી અને ધોળકામાંથી અમે ગાંધીનગર પંજો મોકલવાની નેમ આજે અમે લીધી છે. જીડીસી ન્યૂઝ સાથે લિયાકત મંસૂરી, ધોળકા.